હેડિંગ દોષ દેખાય ત્યાં થવું ખુશ, પોતે બંધાવું ના હોય. અહીંયા કે છે ને, પોતાની પ્રકૃતિને માફ કરી શકાય અને સામાન્ય પ્રકૃતિને પણ માફ કરવી જ જોઈએ, કારણ એ ગુનેગાર જ નથી. પણ અહીંયા કેવું થાય છે, દોષ દેખાયા કરે, એ મને આવું કહી ગયો, બધાની વચ્ચે મને આમ કર્યું, આવો આની અન્યાય કર્યો મારી જોડે, અથવા તો હા આવું ખોટું કરી રહ્યા છે. એ ખરેખર આપણને જોવાનો અધિકાર જ નથી. ચંદુનો ભરેલો માલ તો કે ડિસ્ચાર્જ છે, આત્મા તરીકે પોતે શુદ્ધ છે, કોની ભૂલ કાઢીશું? એટલે કંઈ પણ કોઈના દોષ દેખાય છે, કંઈ પણ કોઈના નેગેટિવ દેખાય છે, એ પહેલાંમાં પહેલું તો પોતાની જ બુદ્ધિ છે, પોતાનો જ અહંકાર છે. જે મને ચોખ્ખાઈનો આગ્રહ હોય તો કચરા કરનારા મને દોષિત દેખાયા જ કરે. મને અમુક જાતનો મોહ હોય, મને આ મળવું જ જોઈએ, પછી કોઈ મને ના મળી શકે તો આ લોકોને લીધે મળતું નથી એટલે દોષિત દેખાય. એટલે જ્યાં કંઈ પણ આપણો દોષ છે તેથી બધા દોષિત દેખાય છે. એટલે આપણે શું કહે, પહેલાં આપણો દોષ ખલાસ કરો, પછી કોઈ દોષિત છે ને એ દ્રષ્ટિમાં લાવવું જોઈએ. દાદા કહે છે ને કે હું અંબાલાલ ભાઈમાં આવું ત્યારે મને દોષિત દેખાય, અને હું દાદા ભગવાનમાં રહું ત્યારે મને જગત નિર્દોષ દેખાય. આજે કોઈના દોષ જોઈએ છીએ, કોઈની ભૂલો કાઢીએ છીએ, કોઈના નેગેટિવ જોઈએ છીએ, ત્યારે પોતે કે ને દીપકના પદમાં આવી જ ગયો, દેહાધ્યાસના લક્ષણમાં આવી જ ગયો. જે આપણે કહે ને કે અનાદિથી આ દશામાં હતા, એમાંથી આપણે આત્મદશામાં આવવા માગીએ છીએ. એટલે અહીં ચૂકવું નથી, કોઈના દોષ દેખાય તરત થવું છે કે પાછા દીપક રૂપ મારે થવું છે, હું તો શુદ્ધાત્મા થયો, એટલે પછી હું જુદો પડીને પછી આને પકડું કે કેમ તમે દોષ જુઓ છો? એટલે દીપકનો અહંકાર, દીપકની બુદ્ધિ દોષ જોતાય, અને હું દીપક રૂપ રહું તો મને દોષિત દેખાયા જ કરે બધા. પછી હું જુદો પડું પછી આ દીપકના અહંકારને પકડું, તું કેમ ઊંધું જોઈશ? શુદ્ધ જો, નિર્દોષ જો. અને એ જો નિર્દોષ જોયું ને તો મારી દશા શુદ્ધ ઉપયોગવાળી કહેવાશે. અને આ જો દોષિત જુએ છે મને ખબર પડે એને જાગૃતિ કહેવાય, અને આ દીપક દોષિત જોતો અને મને ખબર જ ના પડે તો હું પછી દીપકની જોડે એક થઈ અને હું પણ અજાગૃતિથી એકરૂપ જ થઈ ગયો કહેવાય. પછી ખોટ ગઈ, કમાણી કરવાની જગ્યાએ ખોટ ખાધી આપણે. અને આ કેવું સંસાર એટલે ભઠ્ઠી જેવો છે. એ આપણા ઘરમાં હોય ને તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, એ નિરાતે શાંતિથી જીવતા હોઈએ. અને અહીંયા આપણે આવ્યા, આ સેવામાં ટોળામાં આવ્યા કે આ સત્સંગના ટોળામાં આવ્યા તો કંઈક અથડામણ ઊભી થવાની જ, આ કાર્યકર્તાઓને અથડામણ થવાની, ડખોલો થવાની, ત્યારે પેલો ભરેલો માલ ઉભરાય છે. ત્યારે ખરેખર તક ઝડપવી જોઈએ કે આ મારે, હું ઘરે રહેતો તો કંઈ ઉભરાતું નહોતું ને અથડામણ થઈ ઉભરાયો, માટે અથડામણમાં નિમિત્ત દોષિત નથી. આ મારો વરસાદ પડ્યો એટલે મારો ભરેલો માલ નીકળ્યો, ચાલો મને ચોખ્ખો કરવાનો અવસર મળ્યો. અને કંઈ પણ અથડામણ થઈ આપણે દોષિત દેખાવા માંડ્યા, દેખાવા માંડ્યા એ તો પોતાની ખોટ ખાધી. પછી આપણે બીજાને કહે, તને ખબર પડી, જો આ મોટા કાર્યકર્તાઓ કેવા ડખા કરે છે, જ્ઞાનમાં રહેતા નથી, અલા આપણે બીજાને બોલ્યા એટલે મહા ખોટ ખાધી. જે કમાણી કરવાની જગ્યાએ જ ખોટ ખાધી, એટલે આ નજીક આવવાથી ખોટ ગઈ ઉપરથી. એટલે ઉલટાનો અવસર છે કે આ અથડામણમાં મારા દોષ પ્રગટ થયા, હું આ સાફ કરીશ. કઈ આજ્ઞા વાપરી, કયું જ્ઞાન વાપર્યું, કેટલી આપણે દાદાને જ્ઞાનના વાક્યો વાપરીને ચોખ્ખું કર્યું, એ મોટા મોટો અવસર છે આપણો. અને ત્યાં જો જ્ઞાન ના વાપરીએ અને વ્યક્તિઓના દોષ જોયા જ કરીએ તો પછી આ માફી આપવાની વાત જ ક્યારે કરશું આપણે? દાદા કહે છે ને, અમારી પર પ્રત્યક્ષ અમને દુઃખ આપતો હોય, પ્રત્યક્ષ અમને મુશ્કેલી મૂકતો હોય, પ્રત્યક્ષ અમને ગાળો ભાંડતો હોય, અને તોય બે કલાક પછી કે સાહેબ માં, તો કે મારા તરફથી માફી જ છે, સહજ ક્ષમા. સાચો આત્મા પ્રાપ્ત થયાની નિશાની શું? સહજ ક્ષમા હોય. ગમે તેવા ગુનેગાર, જગત જેને દંડને પાત્ર ગણે છે એવા ગુનેગારને અહીં સહજ ક્ષમા આપવામાં આવે છે, અને તોય એ પેલો ચોખ્ખો થાય, મોક્ષ માર્ગમાં ચડી શકે અને છેવટે મુક્તિ પામે. આપણો મોક્ષ માર્ગ છે, આપણે જ દરેક મહાત્માની એ જવાબદારી આવે છે કે ના, આપણે જ જો જ્ઞાનવાળા નહીં રહીએ તો આપણે આજુબાજુવાળા જ્ઞાનવાળા ક્યારે થશે? આપણા સત્સંગ માટે કેટલી દાદા માટે ચોકડી મૂકતા જાય. એટલે આપણે જાગૃતિ રાખવી છે કે ના, મારા તરફથી ગમે તેવું મને વાંકું દેખાય, મારી બુદ્ધિ, મારો અહંકાર મને વાંકું દેખાડે, મારા કશાયો જ મને દોષ દેખાડે છે બીજાના,
ત્યારે મારે જ્ઞાનથી જવું છે. પહેલાં હું જુદો પડીશ, પછી આ દેખાડનારને પકડીશ કે તને કેમ વાંકું દેખાય છે, તું ભોગવે છે માટે તારી ભૂલ. આ જે બની રહ્યું છે એ કરેક્ટ જ છે, બન્યું એ વ્યવસ્થિત છે, કોઈનો દોષ નથી. એ લોકો મહાત્મા તો કે ના, આત્મા એ અજ્ઞાનતામાં ભરેલી પ્રકૃતિ છે, એ નીકળે છે, કોઈનો દોષ નથી આમાં. અને ત્યારે જ્યારે દાદા કહે છે ને સહજ ક્ષમા ક્યારે આપી શકે, મને કોઈ પણ માણસનો વ્યવહાર હોય તો અમને કારણ દેખાય, એટલે કર્મ બીજ દેખા સમજાય, કર્મફળ સમજાય, કર્મફળ પરિણામ સમજાય, અને ત્રણેયમાં એ પોતે દોષિત છે જ નહીં. અમને એટલું બધું આરપાર દેખાય કે આત્મા રીખે આત્મા તરીકે નિર્દોષ છે, અને આ કર્મફળમાં કર્મફળ પરિણામમાં એને દોષિત કેવી રીતે કહી શકાય, ભરેલા માલ ખાલી થાય છે. એટલે બધી રીતે અમને નિર્દોષ જ દેખાય, અમારી સહજ ક્ષમા હોય. અને એ દશાએ મહાત્માઓએ આવવું પડશે જ, તો જ એકાવતારી થવાશે. જ્યાં સુધી બીજાને કંઈ પણ દોષ દેખાય છે ને એ ખરેખર ડિસ્ચાર્જ નથી. જો એ આપણને ન ખબર પડે તો એ ડિસ્ચાર્જમાં નથી જતું, એ પેન્ડિંગ, જબરજસ્ત પેન્ડિંગ રહે છે. અને આપણને ખબર પડે અને નિર્દોષ દોષિતને પણ આપણે નિર્દોષ ઠરાવીએ તો જ પેલો આપણો દોષ ખલાસ થશે, તો મોક્ષ માર્ગમાં આપણી પ્રગતિ થશે. આ બધાને સમજાય છે કે આ આપણા રોજના વ્યવહારમાં કોઈના દોષ જોવાય તે કલાક બેસીને સામાયિકમાં આપણા દોષ છે એવું સમજીને ચોખ્ખું કરીશું તો આપણી પ્રગતિ થશે. આ લખી રાખવા જેવું છે, કોઈના દોષ દેખાવા જ ના જોઈએ, કોઈના નેગેટિવ દેખાવા જ ના જોઈએ. અને દેખાય છે તો મારો અહંકાર છે. જે મને માન મળે તો પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ, મને અપમાન મળે તો નેગેટિવ નેગેટિવ નેગેટિવ, મારું ધાર્યું થાય તો પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ, ધાર્યું ના થાય તો નેગેટિવ નેગેટિવ નેગેટિવ. મને પૂછીએ કે ને કે આવું કરવા કરાય જ ને, અને મને ના પૂછે ને આ લોકો આવા છે, પોતાનું ધાર્યું કરે છે, બસ આમ કરે છે ને, કેટલું ઊંધું ચક્કર ચાલે. અને જ્યારે પૂછ્યું તો કરવું જ જોઈએ, તો એટલે તું જ કહેનારો ના અને તું જ કહેનારો હા, પણ એને માન પોષાયું તો હા, માન ના પોષાયું તો નેગેટિવ. એટલે આ રોગ આપણે કાઢવો છે. અને આ સંસારી રોગ અજ્ઞાનતામાં હતો જ, સંસારમાંય બધે હતો. અને અહીં જો નહીં કાઢીએ, આ ચોખ્ખી થવાની જગ્યાએ નહીં કાઢીએ તો ક્યારે આપણે ચોખ્ખા થઈશું? એટલે આમાં જાગ્રત રહેવું છે આપણે. પછી દીપા, તમે જે વાત કરી બીજાની પ્રકૃતિની માફ મારાથી ના કરી શકાય, તો પછી મારી પ્રકૃતિની માફ હું કેવી રીતે લઈ, બેનું કંઈ કનેક્શન છે? એટલે ના, એટલે બેઉ બાજે બેઉ જગાએ આપણે આ રીતે એટલે સંભાવ રાખવો જ પડશે. જ્યાંથી શરૂઆત અહીંયા પણ રાખો, અને કોઈના આક્ષેપ આવે ત્યાંય રાખો. પણ બેઉ જુદી વાત છે, પણ બેઉ લાવવી જ પડશે. એટલે સમજો કે એવું પ્રકૃતિમાં એવું કંઈ મિસયુઝ ના થઈ જાય કે હું બીજાની પ્રકૃતિને માફ નથી કરતો, અંદર રહે છે મને, અને મારી પ્રકૃતિને મેં માફ કરી નાખી, એટલે એ અધૂરું કહેવાશે. અધૂરું કહેવાય ને, સાચી વાત છે. એટલે આ લાવવાનું છે, પોતાની પ્રકૃતિને કોસવી નથી. પણ ત્યારે શું થાય છે, કેતનભાઈ કહેતા હતા ને કે એવું લેવલમાં આવે કે મારી એવી સ્ટેજ આવે કે બીજાનું મને માફી રહ્યા જ કરે, પછી હું મારી જાતને પણ માફી કઈ સહજતાથી આપ્યા કરું, તો બીજાની મને દોષ દેખાયા જ કરે છે, અને પછી મારી પ્રકૃતિને માફ કરવાની વાતો કરું તો એ કદાચ બુદ્ધિપૂર્વક થઈ જાય કે બની શકે. બરાબર છે. એટલે આ એટલે આમાં કહે ને બીજું લેવલ આવે જ છે, કોઈના દોષ જોવાના જ નથી, કોઈના નેગેટિવ જોવાના જ નથી. અને પછી આ તન્મયાકાર પડું છૂટું પડે ને ત્યારે ચોથા લેવલે છે પ્રકૃતિને માફ કરવાની વાત. પોતાની પ્રકૃતિ માફ કરવાની ચોથા લેવલ, ચોથું લેવલ આવે છે. એ તો બીજામાં છે, બીજા લેવલમાં આવી જ ગયું. અચ્છા, બીજા લેવલમાં એને નિર્દોષ જુઓ, દોષિત હું જ છું, હું એટલે અહંકાર છે મારો દોષિત, મારું માન પોષાય છે તેથી મને નિર્દોષ દેખાય, અને મારું માન ના પોષાયું તો મને દોષિત 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 દેખાય કરે. ત્યાં જ મારે ચોખ્ખું કરવાનું છે કે મને મને ભોગવટો આવે છે, મારી ભૂલ, એ નિમિત્ત છે નિર્દોષ છે. એટલે આ આમ આ સાચી વાત છે, પ્રકૃતિને સામી પ્રકૃતિને નિર્દોષ જોયા પછી પછી હજુ ક્યાંક મારામાં આજે મને કોઈનું વાંક દેખાતો નથી, મારું ખરાબ નીકળે એટલે મને થાય કે હજુ આવું, ત્યારે પછી મારે દીપક હવે એટલે પછી અંદરથી પ્રજ્ઞા મને ચેતે કે ના, દીપકનો કચરો છે, પણ આપણે કહે ને કે એના એના કારણોને ખલાસ કરો, કચરાને ઉપર શું કામ અકળામણ કાઢો છો. એટલે પછી તરત જ પછી થઈ જાય કે ના, હવે દ્વેષ કરવો નથી, પણ તું નિશ્ચય કર, શક્તિ માગ, અને પછી ફરી આવા કોઈ પણ સંજોગમાં આટલો પણ બગાડ થવા દેવો નથી એવું નક્કી કર, બસ
દેટ્સ ઇટ. ભાઈ મારનું બહારનું તો મારું કેટલા વખતે કોઈ સાથે કશું ચક્કર ચાલતું જ નથી, પછી મારી જાત ઉપર આવે છે. એટલે પહેલાં બહારનું તો દોષિત નિર્દોષ જ દેખાવા જોઈએ. એ જ્યાં સુધી ચોખ્ખી વાત છે કે હું બીજાના દોષ જોઉં છું ને ત્યારે હું દોષિત પદમાં જ છું, પછી પ્રકૃતિને માફ કરવાની વાત જ ક્યાં છે? અને ખરેખર પ્રકૃતિને માફ કરવી ને એ ક્યાં સ્ટેજે છે ખબર છે? જેને પોતાપણું ખલાસ થાય છે, જેને કહે ને કે બીજાને દુઃખ આપવાના બંધ થઈ ગયા છે, બીજાને દોષ જોવાના બંધ થઈ ગયા છે. સંસારમાં ક્યાંય આ ત્રીજું લેવલે પૂરું થાય છે, ક્યાંય મીઠું લાગતું જ નથી અને પોતે આખો છૂટો જ પડી ગયો છે. છતાંય અમુક બાબતમાં એને એમ થઈ જાય હજુ આવું નીકળ્યું, કારણ મેં ઘણા બધા દોષ ચોખ્ખા કર્યા પછી વિષયના માનના લોભના તોય પાછું નીકળ્યું માન કે વિષય કે લોભ, તો કે હજુ આવું ક્યારે આટલી બધી ચકાસ? ત્યારે પછી કે ભાઈ હવે માફ કરી દો એને. એટલે આ આગળનું સ્ટેપ જ છે, પ્રકૃતિને પોતાની પ્રકૃતિને માફ કરવી. આપણે કીધું એટલે થર્ડ ફોર્થ લેવલે ટચ થાય છે. એક્ઝેક્ટલી એવું છે કે આ તન્મયકારના છૂટો પડ્યો એ થઈ જવાય ત્યારે થઈ કેમ જાય છે, હજુ મારાથી કેમ આમ થયું? ત્યારે હું તન્મયાકાર કહું, દીપક રૂપ થયો કહેવાય. ત્યાં હું છૂટો પડો કે આ તો દીપકનું છે, તમે શું કામ દીપક જોડે પડો છૂટા પડો? પછી કે હવે દીપકનું આવું ખરાબ નીકળ્યું તો કે ભાઈ ભરેલો માલ છે, એની પર દ્વેષ નથી કરવાનો, સંભાવે નિકાલ કરો. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવું જે કહે છે ને એ આપણે થયા છીએ, પણ હજુ આ કે ને જે ડેવલપ થતો હું એટલે જાગૃત પ્રજ્ઞારૂપે જ્ઞાતા દ્રષ્ટા કહેવાય આપણે, તો જ પ્રકૃતિના દોષો આપણે ઓળખી શકીએ છીએ. પણ હજુ જે પેલો જે કહે છે ને આમાં આગળ આવે, આની પછી જ પેનો આવે છે કે પોતે પણ ભગવાન જેવો થવો પડશે, ઉદગલ ભગવાન જેવું થવું પડશે. એટલે રિલેટિવલી પણ બિલીફ આત્મા જે પોતે છે એ પણ જ્ઞાની જેવો થવો પડશે, અને એ પણ તન્મયાકાર ના થાય એવો થવો પડશે. એ પહેલાં આપણે જુદા પડીએ પ્રજ્ઞાથી, પછી આ જુદું પડે. એટલે કહે ને કે આમ રિલેટિવલી પણ જેમ નિશ્ચયથી ગૂંઠાણું બારમું ગણાય છે, વ્યવહારથી બારમું થશે ને ત્યારે પૂર્ણાવતિ થશે આપણે. એટલે ત્યાં પેલો ક્રોધ ખલાસ થવો જોઈએ, પછી માન ખલાસ થવું જોઈએ, કપટ ખલાસ થવું જોઈએ, પછી લોક જેમ જેમ ખલાસ થશે તેમ ઉપરના દશામાં પહોંચીશું. આમાં 87 પેજ પર લખે ને આ પ્રકૃતિને જ માફ કરો એટલે શું પ્રશ્ન કરતા કે એટલે દાદા કે પ્રતિક્રમણ કરનાર કરે છે એટલે જે દોષ થયેલો છે તેની માફી માંગે છે, એટલે પ્રતિક્રમણ કરનાર પ્રકૃતિ છે અને માફ કરનાર ભગવાન છે. એટલે માફ પ્રતિક્રમણ કરનાર પ્રકૃતિને ક્યારે ત્યારે અહંકાર ભાગ છે. આજે આપણે કહે ને સ્નેહ તો આ વાણી બોલે, વાણી મંગળદાસથી નીકળે છે ને, બાવો છે કે અજ્ઞાની બાવો એટલે સ્નેહ તો કે મારી ભૂલ થઈ તો હવે તું પ્રતિક્રમણ કર. એટલે માફી આપનાર ભગવાન એટલે પ્રકૃતિ શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા એ ભગવાન કહેવાય. પ્રકૃતિને માફ કરો એટલે આ સેન્સમાં કહે છે કે પ્રકૃતિ જ્યારે માફી માંગે ત્યારે એને માફ કરો? ના એ તો ખરું જ, પણ એટલે એ તો આવી જ જાય છે, પણ ખરેખર ક્યાં છે? આપણને જેમ લાગે છે ને હજુ આવી વાણી કેમ નીકળે છે મારી, ત્યારે ત્યાં જુદું પાડવાનું કે વાણી બોલનારને માફી આપી દો કે ના તું ખરાબ બોલે છે પણ હું તારી પર કંઈ હવે ક્લેમ કરવાવાળો નથી. હા તું પ્રતિક્રમણ કર, પસ્તાવો લે, નિશ્ચય કર. અને જે પોતે પોતાની પ્રકૃતિને દ્વેષ કરતો હતો એ ભાગ ઉપાડી લેવાની વાત છે, કે દ્વેષ નથી કરવો, સંભાવ રાખો. એ પહેલા આ સ્ટેપ તો એક જરૂરી છે ને, દ્વેષ ના હોવો જોઈએ. એટલે તમે એક મિત્રની જેમ આપણો ફ્રેન્ડ હોય અને કંઈક બધાને દુઃખ આપતો હોય વાણીથી, તો આપણે કહેવાય ને ભાઈ આ તો આટલો ડાયો થાય ને બાકી બધું તારું સારું છે, પણ આટલું વાણીથી દુઃખ આપે બરાબર નાખે. ફ્રેન્ડને કેવી વાત કરીએ? ફ્રેન્ડ હોય તો છોકરા ઉપર ચીડાઈ જાય, કારણ હકનો ને ઘરનો છોકરો પાછો, અને ફ્રેન્ડ પર તો આપણે વધારે ચીડાઈ ના શકીએ. મિત્ર છે એ માને તો સારી વાત છે, ના માને તો ઘરે એના હું મારા ઘરે. તો એક્ઝેક્ટલી એવું છે, ત્યારે આપણે કહે ને કે એની પર દ્વેષ નથી કરતા, તિરસ્કાર નથી કરતા, અમે સમજાવીએ છીએ અને પછી એને ડિસિઝન એની પર છોડી દઈએ છીએ. ત્યારે આપણે પ્રકૃતિ પ્રતિક્રમણ કરનાર પ્રકૃતિ છે, ભૂલની માફી માગે છે આપણા તરફથી કે હા અમારા તરફથી તારી પર કોઈ કચકચ નથી, તું ચોખ્ખું કર તારું. એટલે તે જે કીધું કે પ્રકૃતિને માફ આ લેવલે કરવું કે પછીના લેવલે કરવું, તો આ તો પ્રતિક્રમણમાં માફી માગે જ છે, પણ આપણને જે વર્તાતું હતું કે મને કેમ આવું થાય છે,
ત્યાં આપણે જુદા પડીને કે મારા તરફથી તારી માટે કોઈ કચકચ નથી, સંભાવ છે, એનું નામ જ માફ કરી કહેવાય. એની માફી માટે માફી માગવાની આપવાની વાત નથી, પણ એની પર જે મેં ક્લેમ રહ્યા કરે કે મને કેમ આવું નથી થતું, હજુ કેમ આવું થવું જોઈએ, કેમ નથી આવતું, ત્યાં છે આભાર. આ તો કરીએ છીએ, દાદા ભગવાન માફી માગું છું. અને માફી માગવાથી પોતે માફી માગવાથી દોષના ધોઈ રહ્યો છે, પણ આપણને જે લાગે છે કે મને કેમ હજુ આવું રહે છે, મારું કેમ બંધ નથી થતું, ત્યાં આપણે જુદા પડવા માગીએ છીએ કે ના એની પર કોચકોચ ના કરશો. એટલે એ મેં જોયું શરૂઆતમાં, મને બહુ ચીડચડે કે આવું દીપક તો ખોટું કર્યું, પ્રતિક્રમણ કરો આમ, પછી આમ સાંજે ખાવું નથી નામ ને, એટલે વર્ષો ન કંઈ સુધર્યું નહીં. એટલે મેં કીધું આ કંઈ સાચો રસ્તો નથી તો નથી. પછી એમ કરતાં કરતાં જ્યારે એની પર દ્વેષ બંધ થયો ને, કંઈ દ્વેષ એક જાતનું મોહ છે, એ દ્વેષ બંધ થયો ને, પછી જોયું તો એકદમ ઘટવા જ માંડ્યો, સ્પીડી ઘટવા માંડ્યો. પછી તાતો નથી રહેતો, એ યાદ જ નથી આવતો. અને પછી તો એમ લાગ્યું કે ઓ આ તો છૂટી ગયા આપણે. પછી બે દિવસે, બાર દિવસે, બે મહિને, બાર મહિને કંઈક ઊભું થાય ને, ત્યારે પેલું દેખાય તમે પાછા આ કંઈ ચાલશે નહીં તમારું, અહીં અમને કંઈ આમાં રસ નથી, એટલે પેલું જતું રહે. પછી એટલે દ્વેષપૂર્વક થતું હતું, આ કેમ જતું નથી. એટલે વિત દ્વેષ, અહીંયા પણ વિત દ્વેષ પદ લાગુ પડે છે કે દ્વેષ જ્યારે મારો બંધ થયો ને, તો પ્રકૃતિના એ પરિણામો પછી મને દેખાયા કરે કે આ પ્રકૃતિ આમ કામ કરે છે, અને કશું નહીં, એ નિર્જરા થઈ જાય છે. પેલું દ્વેષથી મને તાંતો રહેતો હતો, ભોગવટો રહેતો હતો, મેં એમ ચીડ ચડ્યા કરે કે આવું ના જ થવું જોઈએ, નહીં જ થવું જોઈએ, કેમ હજુ થાય છે. એટલે એ સ્ટેપિંગમાં હોવું જોઈએ કે શરૂઆતમાં એ બરાબર છે, પછી જેમ જેમ અનુભવ થયો પછી, અને આ વાત હવે આમ મેળ બેસે છે, બહુ પછી પ્રકૃતિ પ્રત્યે સહજ સમાજ. જે મિત્ર ખોટું કરી આવે ને, કર્યું એ કહે છે મારાથી ખોટ, તને પસ્તાવો ખબર પડી ને, તું નક્કી કર હવે નથી કરું. પછી યાદ જ ના આવે મને, મેં એને માફ કર્યો છે એવું યાદ ના આવે, તું ગુનેગાર છે એવું યાદ ના આવે, હું છું જ નહીં ના, અને પછી મારા શુદ્ધ ઉપયોગમાં રહી શકું. દેવાભાઈ આ કે ને કે આ પોતાની બીજાની પ્રકૃતિને જ્યારે દોષિત જોવાય છે, પોતાની પ્રકૃતિ ઉપર દોષિત જોવાનું, ભોગવટાનું આ બધું ચાલુ થઈ જાય, પણ જ્યારે આ સહારો લઈ જાય કે ના આ કે છે ને પ્રકૃતિનું હા કે હું આનાથી બોલો છું, ત્યારે આનું ઉપરાણું લેવાનું આપણે કંઈ પછી કહીએ કે માફ તમને અમે કરી છીએ, ત્યારે થોડીક ઠંડક વળે છે, આ કામ લાગે છે ત્યાં. એ બરાબર છે, આપણે ચાલુ રાખો, પણ સમજવાની જરૂર છે કે આ બીજા કચરા પણ ઘણા બધા જો સાફ કરવાના બાકી છે. હા ના દીપકભાઈ, એટલે એવું જો આ પલું એટલે કામ લાગે એમ કે અત્યારે થોડું ઠંડુ પડે એમ, છૂટા પડો છો એનાથી ટાળવું પડે છે, ટાળવું પડે છે, પણ હજુ આ આપણે કહે ને કે પ્રકૃતિને સુધારવા જઈએ છીએ, એને દોષિત જોઈએ છે, આમ કહે ને કે કચડીએ છે, કચડીએ છે, એ ધીમે ધીમે એમાંથી બહાર નીકળીશું આપણે. દીપકભાઈ, આપણે હવે જો સામેવાળા બધા આપણા અરીસા છે, જે આપણને નથી દેખાતું એ આપણને દેખાડશે, બરાબર. હવે એ મને દેખાડ્યું તો ત્યારે પછી આપણે તો સાઈન તો હોય જ ને કે આમાંથી નીકળવું છે, આ ખોટું થાય છે, તો આમાં આપણે પછી આમાં પછી શું કરશું આપણે? આપણે કહેવાય કોઈ કહે ને દીપક તારી ભૂલ છે, તો હું દીપક ને દીપક વાત તો સાચી જ છે ને, આપણી ભૂલ ધ્યાન રાખો, આપણે ફેરફાર કરો, નક્કી કરો કે આવો કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર હોવો છે, આવી ભૂલ ફરી ના થાય એવું નક્કી કરો. જેની ભૂલ છે એને જ કહેવાનું છે. આપણે શું કામ માથે લઈએ? આ અહંકાર માથે લે છે ને એટલે ઉછળી પડે છે. પછી જો આપણે પ્રજ્ઞાશક્તિની જાગૃતિ હોય ને, તો પ્રકૃતિમાં પેલો અહંકાર સ્વીકાર કરશે, બુદ્ધિનું નહીં સાંભળે. ત્યારે આ સાંભળે છે ને, જ્યારે તારી ભૂલ છે ત્યારે બુદ્ધિ પહેલાં સાંભળે છે, અને બુદ્ધિ પછી અહંકાર ઉછળી પડે છે, મારી ભૂલ કાઢી. ત્યારે જો પ્રજ્ઞાશક્તિ હાજર હોય, ના દીપક તારી ભૂલ છે અને બરાબર છે, આપણે ઘણી બધી ભૂલો થાય છે, આ આપણી એ દેખાડે છે, તો આપણે તપાસ સ્વીકાર કરો અને તપાસ કરો અને ચોખ્ખા થાવ, વાંધો શું છે. અને જ્યારે હું પ્રજ્ઞાશક્તિ બેસીને દીપક સાથે વાત કરું ને, તરત એક્સેપ્ટ કરે જ પેલો, પછી કોઈ રિએક્શન જ નથી. આ તો બુદ્ધિ જ્યારે બતાડે છે ત્યારે અહંકાર પકડે છે. તું મારી ભૂલ પતે તારી ભૂલ જો ને, તારા ઠેકાણા નથી, કઈ જાતનું મને કહેવા. પછી ઊંધા ચક્કરનો પાર વગરના ઊંધા ચક્કર ચાલે, પણ હું અહંકારના પ્લેટફોર્મ પર ઊભો જ નથી, પ્રજ્ઞાની જાગૃતિમાં આવું છું. અને પ્રજ્ઞાશક્તિ જ્યારે કહે ને દીપક આ તારી ભૂલ છે સ્વીકાર, પછી વાર જ નથી લાગતી.
પછી હું પ્રકૃતિને માફ નથી કરતી ને ત્યારે એવું થયું ને. કોણ આમાં હું આવી રીતના કરું તો પછી હું પ્રકૃતિને માફ નથી કરતી? ગુનાકાર જોયા જ ક્યાં છે? મેં માફી 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 થઈ જ ગઈ. માફી માગ આજે હું કચડું તો માફ કરવાની વાત આવે છે. હું તમે ખરાબ કરો છો પછી કે ના તમે કોઈ માફી માગ, સારું સારું તને માફ કરી દીધા છે, પણ તમને ગુનેગાર જોવા એ જોતો જ નથી હું. તો પછી માફી આપવાની રહી જ ક્યાં મારે? એટલે આ બહુ સૂક્ષ્મ વાત છે આખી. આપણે શરૂઆતમાં ઠેલણગાડીથી ચાલે એટલે બધા મોટા માણસો ના કે હવે તમે પણ આવી રીતે ચાલો. આ ઠેલણગાડી છે, હું તને માફ કરું છું. એ માફ કરું છું બોલવું ને, એને ગુનેગાર જોયો છે માટે હવે એને માફી આપીએ છે કે જા તું માફી આપે છે. પણ એ નાની ભાષામાં ચાલે, જાડી ભાષામાં. છેલ્લી ભાષામાં તો સહજ ક્ષમા છે, અને સહજ ક્ષમામાં કોઈ દોષી દેખાતા જ નથી. ત્યાર પછી એને વર્તે છે. પેલો માફી માગવા આવે ને, દાદા કહે છે ને અમારી પર આમ કોયલા નાખી દીધા હોય અને પછી મારી સામે જુએ ને તો મારી આંખમાં એવી ઠંડક દેખાય ને કે અમને કોઈ મને ગુનેગાર રૂપે જોતા જ નથી. એટલો બધો પ્રેમ લાગે, અભેદતા લાગે, એને એમ જ લાગે મને માફ જ કરેલા છે. આપણે માફવા માગવા આવવું એ ના પડે ને માફી, એવી દ્રષ્ટિ જેવી હોય કે એને ગુનેગારો જોતો જ નથી, એને લાગે કંઈ કોઈ ગુનો જ નથી તારો. એટલે એ સહજ ક્ષમા કહેવાય છે. આ ક્ષમા આપો છો એ શરૂઆત છે, એ બરાબર છે. કારણ જગતના રિવાજ જ ગોઠવેલો છે કે હું માફી માગું છું અને બધા ગુનેગારને માફી આપું છું. એ એકડો માંડે છે, સારી છે, પણ આગળ વધતા વધતા એની પર દ્વેષ જ નહીં. ગમે તેવું અપમાન કરે એની પર દ્વેષ નહીં, ગમે તેવું માન આપે એની પર રાગ નહીં. એ પ્રેમ સ્વરૂપ થયા કહેવાય. પ્રેમ સ્વરૂપ હોય ત્યારે સહજ ક્ષમા હોય જ, અને એ સહજ ક્ષમા એને વર્તાય કે આમના તરફથી કોઈ સ્પંદન જ નથી મારે માટે, મારી જોડે કેટલો પ્રેમને અભેદતા છે, એમને જુદાઈ જ નથી. મને મારા હાથેથી દીવો આરતી ઉતારતા દીવો પડે મારા હાથેથી તો હું કોને ગુનેગાર કહું? મારો હાથ દજાય તો કોને ગુનેગાર કહું? તો કે એવું તારા અને મારામાં જુદાઈ જ નથી. મારાથી થયું, તારાથી થયું, તો આપણે એક જ છીએ. એટલે એને એવો પડઘો પડે, એને વર્તાય કે મારી પર કોઈ, એટલે કહે છે ને અમારો દાદા કહે છે ને અમારો કોઈ એવો અમારા તરફથી તમારે પ્રતિક્રમણ કરવું પડે એવું અમારું કંઈ હોય જ નહીં. તમને એમ શંકા પડે કે મેં દુઃખ આપ્યું, મેં ખોટું કર્યું, તમે માફી માગો એ જુદું જ, પણ અમે અમને એમ તમે કર્યું મને દુઃખ થયું, તમને લાગે દાદાને મારાથી દુઃખ થયું અને પછી મારે પ્રતિક્રમણ કરવા પડશે, એવું અમારા તરફથી ક્યારેય ના હોય. અમારામાં એવું થતું જ નથી, અમને દુઃખે થયું નથી, કોઈ દોષિત જ નથી દેખાતો. એટલે ક્ષમા એટલે સહજ ક્ષમા કહેવાય. આપવી પડે નહીં, પહેલાં માગવીએ ના પડે, અમને વર્તાયા કરે. ચાલો આગળ પાછી. પોતે બંધાવું ના હોય તેને કોણ બાંધે? પ્રશ્ન કરતા. એ બરાબર છે, પણ આમ પોતાની પ્રકૃતિના બધા જ પાસા પોતાને ના દેખાતા હોય તો? દાદાશ્રી. ના દેખાય તો માર ખાય નહીં દેખાય? પ્રશ્ન કરતા. એ અમુક જે ભાગ ના દેખાય દાદાશ્રી એ ફરી દેખાવાનો, બીજા અવતારમાં દેખાવાનો. બધું કેવી રીતે દેખાય? જેટલું દેખાય છે તે બધું એની પાર્ટી આપવી જોઈએ કે આટલા દેખાયા? લો ખુશ થાવ, પાર્ટી આપો તો આપણે દુઃખ થાય કે હજુ મારાથી કેમ આમ થાય. દોષ દેખાય એનો આનંદ કરવાનો હોય, દુઃખી નહીં થાય. દોષ દેખાયો એ જશે જશે એટલે આપણે છૂટીશું. ધારો કે પાર્ટી આપો કે છે. બીજું તો દેખાય નહીં, થોડા ઘણા દેખાય છે ને? પ્રશ્ન કરતા. ઢગલેબંધ દેખાય છે દાદા. દાદાશ્રી. તો પછી પાર્ટી આપો બધાને. ભગવાનની ભાષામાં ચાલવું, શું નથી એવું નહીં જોવાનું, શું છે મારી પાસે એ જોવાનું. લ્યો આ લખી રાખો. ક્યાં લખશું એ પછી પ્રશ્ન ઊભો થશે. આપણી જાગૃતિમાં રહેવું છે કે આપણને આ ઊભું થયું, આવું મોટું જ્ઞાન મળ્યું, આવી મોટી જાગૃતિ મળી, પોતાના દોષ જોવાની શક્તિ ખુલ્લી થઈ, હવે શું કામ દુઃખી થઈએ આપણે? અને શું નથી એ જ હજુ મને પેલું આવડતું નથી, હજુ મને સામાયિક નથી થાય. અમે શું પ્રતિક્રમણ થાય છે તો કે હા, દોષો દેખાય તો કે હા, વિધિઓ થાય છે તો કે હા, વાણી વંચાય તો કે હા, સત્સંગમાં અવાય તો કે હા, શિબિરો ભરાય તો કે હા, ઘરમાં બધાની સાથે કકડાટ ઓછા થયા તો કે હા. તો સામાયિક નથી, મેં રડારડ શું કરો છો? નથી થતું પછી કરશું, થાય છે એના આગળ વધો ને. કેટલો સરસ દાદા કહે છે, એમાં આગળ વધો. પેજ નંબર 90.
હવે તમે કહો છો ને મને દેખાતું નથી, પ્રશ્ન કરતા. એટલે જ્યારે અમુક દેખાય, જે પહેલાં ના દેખાયેલું હોય એ દેખાય, પછી એવું થાય કે આવું તો આજે દેખાયું, તો આવું તો કેટલોય મય પડી રહ્યું હશે. દાદાશ્રી, ભલે, પણ આ દેખાયું તેની જ છે તે પાર્ટી આપવી પડે. હોય ક્યાંથી, દેખાય ક્યાંથી? દેખાવું કંઈ સહેલી વસ્તુ નથી. પ્રશ્ન કરતા, કોઈ વખત આમ દાદાની પાસેથી એવી દ્રષ્ટિ મળી જાય છે કે પછી એક નવી દિશા જ દેખાય છે, દેખાડી દે છે? વાતમાં, કંઈ સામાન્ય સત્સંગમાં કે વ્યક્તિગત પણ એવી દ્રષ્ટિ મળી જાય છે, એ એક નવી દિશા દેખાડતી થાય છે કે ઓહો હો, આ ખૂણો તો રહી ગયેલો. દાદાશ્રી, સત્સંગમાં કોમન ભાવે નીકળે બધી વાત, એક માણસને ઉદ્દેશીને ના હોય, એમાં સૌ સૌનું, બધાનું, દરેકનું જુદું હોય. ભાઈ, હેડિંગ, જ્ઞાન કે જ્ઞાની કાઢે પ્રકૃતિ. આમાં નિયમ કેવો છે કે એક પડ ગયું ને પછી નીચેનું પડ ઉપર આવશે, એટલે આપણે નથી દેખાતું એમાં દુઃખી થવા જેવું નથી, કે જેટલું દેખાયું એ જશે, એ ખાલી થશે એટલે બીજું દેખાશે, બીજું જશે એટલે ત્રીજું દેખાશે, એટલે ધીમે ધીમે સૂક્ષ્મતા આવે જ છે. આપણે જ અનુભવ કરીએ છીએ, આજે 5 વર્ષ થયા હોય જ્ઞાનને, કે 2 વર્ષ, કે જે 10 વર્ષ, તો જુઓ પહેલે દાડે દેખાતું હતું એની કરતાં આજે વધારે દેખાય છે, પહેલે દાડે સમજાતું હતું એની કરતાં આજે વધારે સમજાય છે, તો પછી હજુ આગળ વધારે ઊંચી દશા આવશે જ આપણી. એટલે આમાં ભગવટામાં રહેવાને બદલે આનંદમાં રહેવું છે, અને જેટલું દેખાયું એ ગયું એના આનંદમાં રહેવું છે આપણે, સમજી સમજીને. આ એ પૂરું સમજવું પડશે. હજારો માણસના રૂબરૂમાં કોઈ કહે ચંદુભાઈમાં અક્કલ નથી, તો આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે ઓહો હો, આપણે જાણતા હતા ચંદુભાઈમાં અક્કલ નથી, પણ આ તો એ હો જાણે છે, ત્યારે એ જુદાપણું રહેશે. આ એક અપમાનની એટલી બધી દાદાએ માસ્ટરકી આપી છે જુદા 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 સત્સંગમાં, તો આ એક રીત બતાડી કે આ જે ચંદુભાઈ તમારો પાડોશી છે એની તમને ખબર છે કે આના અક્કલ નથી, પણ પેલો કોઈ બતાડે ને તો અહંકાર ઉછળી પડે, તો ત્યારે જાગૃતિ ગોઠવો કે મને જે ખબર છે કે એને ખબર પડી, આ તો ચંદુભાઈની વાત ચાલે છે કે એનામાં અક્કલ નથી, હું જાણું છું ને એ જાણી ગયો, એટલે એવું જાણે ત્યારે અસર ના થાય. ચંદુભાઈને કહ્યું મને નહીં, હું શુદ્ધાત્મા ને પેલો એ શુદ્ધાત્મા, અસર ના થાય ત્યારે આપણું આ જુદાપણું રહ્યું, અને ઉપર આ ભરેલો અપમાનનો પરમાણુ ગયા, અને જ્ઞાનની દશામાં આપણે ઉપર ચડ્યા. આ ભાઈને અમે રોજ બોલાવીએ, કોક દાડો ના બોલાવીએ, એનું શું કારણ? કે એમને વિચાર આવે કે સાલો આજે કેમ આવો, ત્યારે ખબર પડે કે જુદો રહી શકે છે. એવી ચાવીઓ આપીએ છીએ અમે, ચડાવીએ ને પાડીએ, ચડાવીએ ને પાડીએ, એમ કરતો કરતો જ્ઞાનને પામે. આ અમારી બધી ક્રિયાઓ જ્ઞાન પમાડવા માટે છે. દરેકની જોડે જુદી જુદી હોય, એની પ્રકૃતિ જોઈને, બધાની પ્રકૃતિ જોઈને કરેલું હોય. પ્રશ્ન કરતા, એટલે દાદા શું આ તો આવો આવો કોઈ વખત બોલાવે, એકાદ બે દિવસ બોલાવે ને ત્રીજે દાડે ના એ બોલાવે, એટલે પહેલાં પછી પહેલાં આવો ગયા ને એટલે આગળ આવીને બેઠા હોય, એક વખત ના બોલાવે ને એટલે ભાઈ પાછળ બેસે, એટલે પછી થોડો ભોગવટો ચૂનચૂન ચાલુ થઈ ગયો. એટલે દાદા કે અમારી આ કળા છે, તમે કહીએ એટલે થોડું માન ઉભરાય, બહાર નીકળે, પછી ના આપીએ માન એટલે પેલું નીકળેલું માન જાય અને પસ્તા અંદર ચૂન ચૂન થાય, તપ થાય, પછી તમે જ્ઞાનમાં ખસો બેસે, એમ કરતાં કરતાં એટલે કહે છે જ્ઞાની આ રીતે તમારી ક્રોધ માન એટલે માનને કાઢીએ અને પછી નિકાલ કરાવીએ. નિરૂમાં પણ આમ એવું છંછેડે એ પેલાનો અહંકાર ઉભરાય, પછી નિકાલ કરી નાખે, એટલે એટલા એ કશાય ખાલી થતા જાય. પણ એ કહે ને કે એ નિરૂમાં કે દાદા કરે છે, બરાબર છે, શું આપણે કરવાની જરૂર નથી, હું પણ મારા પાડોશીનું ભલું કરી નાખું જલ્દી જલ્દી. આસપાસવાળાને આપણે છંછેડીને માન કઢાવવાની મહેનત કરશો નહીં, એ કુદરત તો કરાવી જ રહી છે. કુદરત એવી આજુબાજુવાળા ભેગા થઈને અપમાન કરે જ છે, એ જરા માનમાં ચડ્યો કે 2-4 પગથિયા તો 2-4 જણા ભેગા મળીને ઉતારી પાડે એને, એટલે કુદરતી રીતે આવતું જ હોય છે. આપણે જ્ઞાનથી નિકાલ કરીશું અપમાન આવે ત્યારે, પણ આ એક દાદાની કળાનો એક પ્રકાર છે.
અને એક જગ્યાએ એવું પણ આવે છે કે અમારી નજીકવાળા અમને ચોંટે ને તે એ પાછું સંસારી રાગમાં ના જતા રહે, પ્રશસ્ત રાગમાં રહે, એટલે અમે કળા કરીએ ને કે એને આ કચરાને કઢાવીએ અને એનો મોક્ષ માટે એના પગથિયા ચડાવીએ. એટલે આ બધી સૂક્ષ્મ એવી કળાઓ છે એમની કે પેલો સંસારી રાગમાં કે મોહમાં કે માનમાં એ દાદા એવી કળા કરે કે એનો રોગ એને દેખાય અને એટલું નીકળે. પછી પ્રશ્ન કરતા, હા પ્રકૃતિ પ્રમાણે પેજ નંબર 91, દાદાશ્રી એવી હોવી જ જોઈએ ને, એ પ્રકૃતિ નીકળી જવી જોઈએ ને, પ્રકૃતિ તો કાઢવી જ પડશે, પારકી વસ્તુ ક્યાં સુધી રહે આપણી પાસે? પ્રશ્ન કરતા, ખરી વાત છે, છૂટકો નહીં પ્રકૃતિ કાઢ્યા સિવાય. દાદાશ્રી, અમારી તો કાઢી આપી કુદરતે, જ્ઞાને કાઢી આપી અમારી, તો તમારી તો અમે કાઢીએ ત્યારે જ જાય ને, નિમિત્ત છીએ ને. દાદા કહે છે 87માં એક જગ્યાએ વાત કરી હતી કે અમે અત્યાર સુધી તમારી, એટલે આ પ્રકૃતિ કાઢી આપીએ, તમને જ્ઞાનમાં ચડાવીએ, હવે અમે પૂઠ ફેરવી લઈએ છીએ, એટલે અમારાથી જેટલું થાય એટલું અમે કર્યું, હવે કુદરત કરશે તમારું. એટલે તમને એવા સંજોગ ઊભા, કારણ આપણો અહંકાર છે એ કુદરત તોડાવ્યા વગર રહેતું જ નથી, પણ જ્ઞાનીની કૃપા કહેવાય કે આપણી ઉપર એમણે થોડો ઉપયોગ દીધો અને આપણો કચરો કાઢી આપ્યો. અને તે નજીકની વ્યક્તિઓમાં કે છે નીરુબેન જેવા અમારી નજીક હોય, કોકોકને જ દાદા ટકોર કરતા હતા. હવે પબ્લિક માટે તો ટકોર નથી થતી, તો દાદાને પૂછ્યું, દાદા બીજા બધાનું કેવી રીતે નીકળે? તો કે કુદરત કાઢી આપશે. કુદરત એટલે શું? તો કે લોકો ભેગા મળીને કાઢશે. અમારાથી થાય એટલું અમે કર્યું, અમે નહીં કરીએ તો લોકો ભેગા મળીને કાઢી આપશે. એટલે આ કુદરતી નિયમ છે, જેમ આપણે વાત લઈએ છીએ ને, સેવાનું કાર્ય કરીએ છીએ એ પૂર્વભાવના કર્મના ઉદયથી થાય છે, પણ આજની અજ્ઞાનતાથી કરતાપણું આવે અથવા અમે કેવું સરસ કર્યું અહંકાર આવે, તો એ અહંકારને કુદરત તોડી આપશે જ. એટલે ડિસ્ચાર્જ વ્યવસ્થિત કરાવશે ખરું, અને આ અહંકારને પણ કુદરત તોડી એટલે વ્યવસ્થિત તોડાવશે. એવા નિમિત્તો મળશે ને, એક આક્ષેપ આવશે, ભૂલ દેખાડશે, ભોગવટ આવશે, ત્યારે આપણે સેવાના કાર્યો છોડવા નથી, એના અહંકારને ઉપાડી લેવાનો છે. અણસમજણથી અજ્ઞાન માન્યતાથી ઊભો થયેલો અહંકાર એ જ્ઞાને કરીને સેટ કરવાનો, કે આ દીપકની સેવા વ્યવસ્થિત છે એનો હું અહંકાર કરું છું ખોટું કહેવાય, હું શુદ્ધાત્મા છું, દીપક જુદો અને હું જુદો. અને આક્ષેપ આવે છે એ મારા અહંકાર માટે આવે છે, મારે અહંકાર ઉપાડી લેવાનો છે કે ના, જે કરે છે વ્યવસ્થિત કરાવે છે એની પાસે. એટલે આ કહે છે ને, અમે નહીં, અમે કાઢી આપીશું ત્યારે તમારું જાય. અને આગળની વાત એ છે કે લોકો ભેગા મળીને કાઢી આપે ને ત્યારે આપણે જવા દેવાનો કચરાને, રક્ષણ નહીં કરવાનું. પછી નિમિત્ત છીએ ને, ઘણી નીકળી ગઈ, હજુ રાત્રે પ્રતિક્રમણ કરવા પડે છે ને. એટલે આ પેલા ભાઈની સાથે વાત ચાલે છે, તમારે હજુ રાત્રે પ્રતિક્રમણ કરવા પડે છે ને? મારા ભાઈ કહે છે, હા અમારે રાત આખી બેસું છું, દાદાનું નિધિ ધ્યાસન કરું, ખૂબ ભૂલોના પ્રતિક્રમણ કરું. માટે આપણી ભૂલો છે તે હવે કાઢવાની ધીમે ધીમે, ખબર પડે છે ને? પછી અમે બોલાવીએ નહીં ચંદુભાઈ આવો કહીને, તો એટલે તમારે સમજી જવાનું કે તમને ચેતવ્યા, અમને ચેતવ્યા અને બોલીએ ત્યારે પ્રકૃતિ નીકળ્યા કરે, અમે આવો ચંદુભાઈ એમને કહીએ ને એટલે પ્રકૃતિ ઉછળી નીકળે બહાર, રોપમાં આવી જાય, પણ પછી તમને બંધાય નહીં, ફરી બંધાય નહીં, નીકળી ગયા પછી ફરી બંધાય નહીં, એમાં આપણે તન્મયાકાર ના થઈ જઈએ. એટલા માટે અમે એક દહાડો પાછું એવું કહીએ, બોલીએ નહીં એટલે પાછું ઉતરે. એટલે નિરુમાએ પેલું પદમાં લખ્યું ને, આપ કહો આવો ત્યારે કૃપા આપની વર્તાય, આપ કહો જાઓ ત્યારે કરુણા અપાર વર્તાય. તમે આવો કહો છો ને ત્યારે કૃપા લાગે, ત્યારે પેલું માન ઉછળી પડે, અને પછી જાઓ કે એટલે એવો ભોગવટો આવે, ત્યારે અપાર કરુણા છે કે આ રોગ કાપી આપે છે, કરુણાથી જ ખલાસ થશે. પછી એમાં આખું સુંદર પદ છે, ટકોર દાદાની કેટલી સુંદર વાતો નિરુમાએ આ જ વાતને આખી પદમાં વણી નાખી છે આખી.
એટલે આ કરુણા છે એમની. એ ચાર દિવસ બોલાવે, પાંચમે દિવસ ના બોલાવે. નિરૂમાની ઉપર દાદાએ કરેલા પ્રયોગ બધા તે, એટલે કે ને એક વધારે કરુણા હોય ને ત્યારે એવો પ્રયોગ કરે. એટલે કૃપાય છે અને કરુણાય છે એમની. પ્રશ્ન કરતા, આ દવાઓ બધી દાદાશ્રી? હા. પ્રશ્ન કરતા, આમાં કંઈ દાદાને તો રાગે ના હોય ને દ્વેષે ના હોય. દાદાશ્રી, એ તો પ્રકૃતિ હોય જરા. હવે આમાં પાછું જે વ્યક્તિને વાત ચાલે છે ને એ વ્યક્તિને અમે તમને બોલાવીએ, કોઈ વખત ના પણ બોલાવીએ. હવે એ જ કીધા પછી એ જ વ્યક્તિ માટે દાદા આગળ કહે છે કે અમુક સારા માણસોને અમારે રાખવું પડે, સાચવીએ, એ તો બીજા બધા પાછા એને કચડી નાખે. તો એની માટે આગળ વાત ચાલે છે એમની. એ તો પ્રકૃતિ હોય જરા સારા માણસોને, અમુક માણસોને કહેવું પડે, રાખવું પડે, નહીં તો લોકો આ એને ખેદાન મેદાન કરી નાખે. બીજા લોકો ખટપટિયા લોકો કે ખટપટિયા લોકોને, બધાને ઓછી ખટપટ આવડે એટલે પક્ષપાતી રહેવું પડે. પણ આમ વિતરાગ પણ પક્ષપાત રહેવું પડે, કારણસર કોઈને નુકસાન ન થવું જોઈએ. આપણે એકને આમ બતાવીએ, આમ એકને એને પણ રાગે પડી જાય, રાગે ના પાડવું પડે. હવે આ જે દાડે દાદાએ ના બોલાયા હોય ત્યારે બીજા લોકો નોંધ કરે, હમ જો આવા છે, એટલે પાછા બીજા લોકો એને, તો કે એ ના કરે. દાદાની કળા લોકોને સમજાય નહીં કે એનો રોગ કાપી આપે છે, લોકો બીજું પકડી લે, ઊંધું પકડી લે, અને પકડેલું ખરું ઊંધું. એટલે આ દાદા કહે છે ને અમે એને કે ને રક્ષણ આપીએ, એની ઉપર કૃપા ઉતારી, એનો રોગ કાઢી, એને ચોખ્ખા બનાવીએ. આ તો બધી કહે ને કે આ બન્યું હોય ત્યારે ખબર ના હોય, જે દાડે બનતું હોય બે ત્રણ વર્ષ ખબર ના હોય, પછી રહસ્ય કોક દાડો ખબર પડે કે અમારી કળા હતી આવી કે એનો રોગ કાપવા માટે. ત્યાં સુધીમાં એને તપ થાય, ભારે તપ થાય, અને પેલો ઉભરાયેલો માલ ખાલી થતો જાય. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. વૈશાલી ડોબરિયા. વૈશાલી ડોબરિયા. પ્રકૃતિ ફળ આપે, પ્રકૃતિમાં ચેન્જ ના થાય. અને બીજી જગ્યાએ દાદા એવું કહે છે કે પ્રકૃતિને સામાન્ય અનુકૂળ કરીને, અનુકૂળ થઈને સંભાવે નિકાલ કરવો પડે. તો હવે આમાં આપણી પ્રકૃતિને ચેન્જ કરવાનું તો આવે. એવું કહે છે કે સામાન્ય પ્રકૃતિને આપણે અનુકૂળ થઈને, આપણે અનુકૂળ થવાનું, પ્રકૃતિને અનુકૂળ કરવાની વાત નથી. સામાન્ય પ્રકૃતિમાં આપણે આડાઈઓ કરતા હોય, દારિયું કરતા હોય, આક્ષેપબાજી રાખતા હોય, અપેક્ષાઓ રાખતા હોય, તો કે આપણે હવે આપણામાં ફેરફાર કરો કે ના એને એડજસ્ટ થવું છે. એને ઓળખો પ્રકૃતિને, અને તમારું જ્ઞાન ફેરવવાની વાત છે, પ્રકૃતિને બદલવાની વાત જ નથી આમાં. ના સમજાયું? ના, એટલે થોડુંક સમજાવો ના. એટલે આજે પ્રકૃતિને ચેન્જ કરવાની વાત નથી આવતી, આપણા અહંકારને ચેન્જ કરવાની વાત આવે છે, માન્યતાને અભિપ્રાયને ચેન્જ કરવાની વાત આવે છે. એ જૂઠો છે એની સાથે કઈ રીતે વાત થાય? તો કે ના, એ આજે જૂઠું નાય બોલે, આપણે સંભાવે નિકાલ કરો છો, એટલે આપણું જ્ઞાન બદલીએ છીએ. પ્રકૃતિ, આપણી પ્રકૃતિ એ તો કંઈ ને એ જુદી વસ્તુ છે, આપણું સમજણ બદલીએ છીએ આખું. એટલે આ બહુ મોટો ફેરફાર થાય છે જ્ઞાને કરીને ચેન્જ. એની સામે આપણે નવું જ્ઞાન મૂકીએ છીએ. પ્રકૃતિ ક્રોધ કરે, આપણે ના ક્રોધથી નહીં સોલ્વ થાય, આપણે પ્રેમથી વાત કરીએ છીએ, દુઃખ ના થાય તે વ્યવહાર, એ આપણું જ્ઞાન બદલીએ છીએ. પછી પ્રકૃતિમાં જેટલો આવ્યો એટલો સાચો ફેરફાર, પણ આપણું જ્ઞાન સામાન્ય અનુકૂળ થઈને, એડજસ્ટમેન્ટ લઈને, એટલે બહુ ફેરફાર થશે. પછી સંભાવે નિકાલ ખરેખરો થશે. જય સચિદાનંદ. બોલો. હા, મીઠાસ ઉપર છે. કાલે સત્સંગમાં લગભગ તો સત્સંગ થયો છે, તો હજી જરાક વધારે જાણવું છે. મીઠાસનું જે કહે છે રસ ને મીઠાસ, એ ધર્મમાં એ કેવી રીતના હોય? કર્મમાં જ હોય ને વળી. એ અત્યારે આ જલેબી આવી તો જીભને તો મીઠું લાગે, પણ જીભને મીઠું કેમ લાગે છે? ગયા ભાવમાં અભિપ્રાય તો જલેબી ખાઈશું મજા આવશે, તો મજા આવે આજે. તો પહેલાં મનને મજા આવે, પછી પેલા અહંકારને મજા આવે, ભોગવે અહંકાર, પછી વધારે સૂક્ષ્મ અહંકાર તો વેદે. આમ કે મોઢામાં મમરાવે ને ઉતરવા જ ના દે, જલ્દી જલ્દી રસ ચૂસે, ઉતરવા ના દે, જલ્દી રસ ચૂસે અંદર. એને સ્વાદ એને જોઈએ કે જે મેં પહેલાં ખાધી હતી એવી જ આ છે, ખરેખર સરસ છે, મજા આવી ગયા છે. તે પાછલું યાદ કરીને પછી ભોગવે અંદર, વેદે વેદે કહેવાય. એટલે એ અહંકાર બધો રસ લઈ રહ્યો છે. હવે એ રસ અહંકાર લે છે એવું તમે જાણો ને, તો તમે અહંકારથી છૂટા પડો છો,
તો પછી તમે જાણ્યો કહેવાય. અને તમે તન્મય આકાર રહેશો તો અહંકાર રસ લે છે, તો એ જલેબી ખાવામાં રસ લેવાથી એને ડખો કહેવાય, એને ચારિત્રમોહ કહેવાય, એને કહે ને કે ડિસ્ચાર્જ પાછું, કે જલેબી મને ભાવી એટલે જલેબી તો પૂરણ થઈને ગલન થવા આવી હતી, પેલો રસ લેવાથી અને મને ભાવે છે એ રાખવાથી પેન્ડિંગ થાય છે, પાછી ભોગવવી પડશે. એટલે એ ડખો બંધ કરવા માગે દાદા, કે તમે રસ ના લેશો, તમે ખુશ ના થઈ જાઓ, કે પ્રકૃતિને મજા આવે છે પણ તમારે મજા નહીં લેવાની, તમે તમારો રસ ના લેશો આમાંથી. અને એ મોટો પુરુષાર્થ કહેવાય છે, એને તપ કહેવાય છે. મીઠું લાગે પ્રકૃતિને અને પોતે મીઠામાં તન્મયાકાર થતો નથી, એ તપથી પ્રકૃતિ ઓગળે છે અને પોતાનું જ્ઞાન શક્તિ વધે છે. પછી ધર્મમાં કેવી રીતે હોય છે? એ બધું પછી જુદી વસ્તુ છે, પછી લોકો માન આપે એમાં જાગ્રત રહેવું છે કે ભાઈ પ્રકૃતિને મીઠું લાગશે જ, તે અપમાન કડવું એ લાગશે, તે કડવામાં તપ કરો અને મીઠામાં તપ કરો. જેને માન મળે છે તે મારું સ્વરૂપ નહીં, અને આ તો બધા કહેશે તમે બહુ સારું કર્યું સારું કર્યું. પછી આપણે જાણીએ ને કે હજુ તો કેટલી કચાશો છે, કેટલું ભાગ બગડેલો, કેટલું કાચું રહીએ જાય છે, બગડે છે. એટલે આપણે જેવું કહે છે એવા નથી, એવું કરીને ઓગાળ ઓગાળ કરવો માનને. પછી આપણે છુપાવતો થાય, એ છુપાવતો કેવી ના થાય? એ તો છુપાવે ને, પછી એને ધાર્યું કરવું હોય ને એટલે પછી પૂછવા જ ના આવે. તો પછી આપણે તો પરમ વિનયમાં જ હોય ને, આપણે એ હોય જ, તો પછી છુપાવતો કેવી ના થાય? એ તો પછી જ્યારે ખરેખર પકડાશે ને ત્યારે ખબર પડશે. એ શું છે, અમુક દોષો ખુલ્લા કરવા જ નથી, એને ભોગવવું છે. એટલે આલોચના ના કરે, પગ ખુલ્લું જ ના કરે અને ગોટાળો કરી આવે, પછી જાતે હું પ્રતિક્રમણ કરી લઈશ તોય નાખીશ, પણ કહીશ તો પછી હું કહી જ દેવાનું જ, મારે કહી જ દેવું જ બધું, કહેવા આવે નહીં. એ હમણાં રેવા દો ને, આપણે આ પેલું બહારનું તો ચોખ્ખું કરો. જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ. પલાબેન પારી. બોલો. હા, મારે છે ને ફાઇલ ટુ, અહીંયા હું આવું દાદામાં આવું છું, ચરણવિધિ કરું છું, નિયમિત પારાયણમાં આવું, તો એ એમ કે હું જે ઉપવાસને આ તે કરું છું તું પણ આ કરે છે, તો અડધો ભક્ત મારામાં છે તો એ મોક્ષમાં કંઈ નડતલ નહીં થાય? ફાઇલ ટુ કાયમ આ જ વાક્ય બોલે છે. એમની ભાવના છે, બરોબર છે, સારી વાત છે. આપણે સ્વીકારો કે ના બરોબર, તમે ઉપવાસ કરો અડધો મારો, હું દાદાની પ્રાર્થના કરીશ કે મારો સત્સંગનો અડધો તમને મળે. આખો અધિક મહિનો કરે, શ્રાવણ મહિનો કરે, પછી મને આ જ કરે ને, તો એના ઉપવાસમાં પણ અંતરાય પાડે. ખરેખર કેવું છે, એ ખરેખર ફક્ત ભાવ છે અથવા તો બોલે છે. બાકી ખરેખર કે ને, આપણી દાળનો દુખાવો હોય તો અડધો એને જાય છે ખરો, કે એની દાળનો દુખાવો અડધો આપણને આવે છે ખરો? તો એ જો આવતું હોય તો સમજો કે આ જાય છે આપણું, સારું એ જાય છે ને ખરાબ એ જાય છે, ખરેખર ખરેખર જતું નથી. પણ એનો એવો જ ભાવ છે, નહીં તું જા અને મારો અડધો ભાગ છે મોક્ષમાં. હા, એ કે તો બરોબર છે, આપણે બોલવું કે ના તમારી ભાવના સારી છે, એને સંતોષ થાય. આપણી ઊંધી માન્યતા આપણું બગાડી શકે, એ ના બગાડી શકે. બોલો. હા, જય સમદાવાદ, જય સચ્ચિદાનંદ. બોલો. હા, પ્રકૃતિ અને રુચિ વચ્ચેનો ભેદ સમજાતો નથી. કઈ નહીં, હવે રુચિ આપણી છે ને, પ્રકૃતિ જુદી છે. પ્રકૃતિ તો અત્યારે સમજમાં આવી થોડી, પણ જે રુચિની વાત ચાલે એમાં આપણને ગમે છે હજુ, પ્રકૃતિ એ રુચિ કહેવાય. અચ્છા. ના ગમતી હોય ત્યાં અરુચિ કહેવાય. અચ્છા. એ રુચિ અરુચિ આપણો ભાગ છે અને પ્રકૃતિ ડિસ્ચાર્જ થઈ રહી છે. અચ્છા અચ્છા. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. વર્ષા મંડાણી, સુરત. પૂજ્યશ્રી, કાલની સામાયિકમાં દેખાયું કે ખાસ ઘરની વ્યક્તિઓ ફાઇલ નંબર 1, 2, 3, 4 પ્રત્યે ઘણા અભિપ્રાયો પડી ગયા છે અને અભિપ્રાયોને કારણે ઘણી બ્રેકો પણ વાગી ગઈ છે. એમાંય ફાઇલ નંબર 3ની પ્રકૃતિ થોડી ધીમી છે અને ફાઇલ નંબર 1ની પ્રકૃતિ ફાસ્ટ, એટલે ઘર્ષણ થયા કરે, તો એમાં કેવું એડજસ્ટમેન્ટ લેવું? અને ફાઇલ નંબર 4 બધી રીતે બરાબર ભણવામાં, પોતાના કામમાં પણ ઇન્ડિપેન્ડન્ટ છે, પણ તોય ઘણી વાર તું આમ નથી કરતો, તું તેમ નથી કરતો, એવું બ્રેકો વાગી જાય છે. તે ફાસ્ટ છે તો બે પ્રકૃતિ, એક ધીમી અને એક ફાસ્ટ, સમજાવે નિકાલ કરો છો, નક્કી કરો ને. હા. અને ઓળખો થોડું કે ભાઈ આને અમુક નહીં, ગ્રાઇન્ડર મિક્સર કેટલું ફાસ્ટ ફરતું હોય, તો આપણે જાણીએ ને કે ભાઈ આમાં આટલું કામ કરી શકાય. અને એવું બધું પ્રકૃતિ ઓળખીને એડજસ્ટમેન્ટ લેતા જાઓ કે આની ફાસ્ટ પ્રકૃતિ છે અને આવી રીતે એડજસ્ટમેન્ટ લઈએ. એ થોડું થોડું તમને અનુભવથી થશે, તમે નિરીક્ષણ કરશો ને. એને પેલું કહે ને, તું જલ્દી કર ને તું નથી કરતો ને તારામાં આવડત, એ શબ્દો ના બોલાય.
એની સો પ્રકૃતિ છે કે ના તું સરસ કરી શકે, તું સિન્સિયર છે, તું ઝીણવટથી જ નાના નાનું કામ પણ ઝીણવટથી કરે, ભલે સ્લો કરે છે પણ બેસ્ટ કરે છે, અને થોડું ફાસ્ટ કરે એવું નક્કી રાખ, બસ એવું શીખવાડું, બાકી ખચખચ નહીં કરવાની, ખચખચ ઉલટાનું ફાસ્ટવાળા એડજસ્ટમેન્ટ લેવાનું સ્લો જોડે, તમે ખચખચ કરો તો પેલું તૂટી જાય મશીન પછી, એટલે ધીમે ધીમે જ્ઞાનથી જ આવશો. ચાલો તો આપણે સામાયિકની વાત લઈએ. ડખો આપણો જૂનો અને જાણીતો પ્રિય દોષ સામાયિકમાં લઈએ. આજે ઉઠ્યા ત્યારથી સૂતા સુધી ક્યાં ક્યાં ડખા થાય છે, એ ડખા એટલે શું, જે ચાલી રહી છે ગાડી એમાં આપણે બ્રેકો મારીએ, જલ્દી કર ધક્કા મારીએ, એ ડખા જ કહેવાય. પ્રકૃતિ ડિસ્ચાર્જ સહજ સ્વભાવે થઈ જ રહી છે, એને ફેરફાર કરવા જવું, એને સુધારવા જવું, બંધ કરવા જવું, એ બધા ડખા કહેવાય છે. એ ડખા બુદ્ધિથી છે, અને કદાચ ડખો થાય તોય આપણે સમજવાનું કે આ દીપકની બુદ્ધિએ ડખો કર્યો. આપણે એ ડખાને જુદો જોવો, કે આ દીપકે બુદ્ધિથી ડખો કર્યો, હું જુદો, ડખો કરનારો જુદો, એટલો પછી ડખો ઓછો થશે, ખાલી થશે. અને જો નહીં જોઈએ તો ડખામાં આપણે ભળીએ છીએ તો પેલો પેન્ડિંગ રહેશે. એટલે આપણી પાસે આ ના થાય ડખો એ ઉત્તમ છે, અને થયો તો જુદું રાખીને જુઓ. એટલે આ અજ્ઞાનતાથી, અણસમજણથી, અજાગૃતિથી ડખા થાય છે. એ આમ નહીં કરતો, આમ કર, આમ કર, એટલે પેલો કરી જ રહ્યો છે, એને ખબર જ છે, તોય આપણે કચકચ કરી મૂકીએ. એટલે કોઈનામાં ડખો કરવો એક એક આખો વિભાગ છે, પછી પોતાની જાતમાં ડખો કરવો એ બીજો વિભાગ છે. બે રીતે ડખા આપણે ચોખ્ખા કરવા માગીએ છીએ. આ એટલીસ્ટ કોઈનામાં ડખો ના થાય તોય વ્યવહાર સંભાવે, નિકાલ સરસ થશે. અને છેવટે પોતાની જાતમાંય ડખો ના થાય. પોતાની જાતમાં ડખો કઈ રીતે થતો હોય છે, ના કીધું ભજીયા તો મને બહુ ભાવે, જલેબી તો મને ગમે છે, ભાવે છે, સારી છે, મજા આવી, તે મજા આવી બોલવું ને એ ડખો ભાગ છે. એ સારું બોલવું તે ડખો છે, અને મને જરાય મજા જ ના આવી તો હવે પેટ ભરવા માટે ખાવું તો પડે ને કે છે, એ ડખો કહેવાય છે. ખરેખર પૂરણ ગલન થઈ રહ્યું, પૂરણ થઈ રહ્યું છે, ગલન થઈ રહ્યું છે, એમાં મને મજા આવી, મને ના મજા આવી, એ ભાગ ડખો કહેવાય છે. મને ચા વગર ફાવે જ નહીં, ચા તો મારે જોઈએ જ, એટલે ડખો કહેવાય. એટલે આ વ્યવહાર જે બની રહ્યો છે એને જોવાનું છે, કે આ દીપકને ચા વગર ફાવે છે કે નથી ફાવતું, આજે ચા ના મળી શું થયું, ચા મળી તો શું થાય છે, બધું જુઓ. એ જોનાર તરીકે રહેવું એ જ્ઞાન દશા કહેવાય છે, અને આ જાગૃતિની કચાશ કહેવાય, ડખો કહેવાય. કોકની ભૂલો કાઢીએ એ ડખો કહેવાય, તું કેમ આવું નથી કરતો, આ ખણખો દો તો બહુ મોટો ડખો કહેવાય, આવું ના કરવું છે, આવું જ કરવું છે, એ ડખા ઓળખો બધું. ઘણા ભરેલો માલ ડખાવાળો, પછી ઘણા તો બચાવ કરે, મારી પ્રકૃતિ ડખાવાળી થઈ જાય એવું ના બોલાય. આપણે ઉલટાનો વિરોધ બતાડવો છે કે ના, ડખા જેટલા થાય, કોઈ દુઃખ થાય એવું બન્યું હોય, પ્રતિક્રમણ કરીએ, ડખો નથી થવા દેવો એવું નિશ્ચય કરીએ. ખાવાની બાબત હોય, આવવા જવાની બાબત હોય, કાર્યો કામોની બાબત હોય, એ જ્યાં જ્યાં ડખા થતા હોય આપણે જોઈશું આજે, કે ડખા કરીને સામાન્ય ડિસ્ટર્બ કરીએ છીએ. ખરેખર શું એનો ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટમાં એ કરી જ રહ્યો છે, તો આપણે ડખો કરીએ, આવું ના કરાય, આવું કરાય. અને કદાચ ટીમવર્ક હોય તો આપણે બધા ભેગા મળીને ચર્ચા કરી જુઓ કે ભાઈ આનું બેસ્ટ સોલ્યુશન શું થઈ શકે, બધા વ્યૂ પોઈન્ટ આપો છે, બધાને ગમ્યું હોય એ ફાઇનલ રાખે, પણ ભૂલો કાઢ્યા કરીએ, પછી ભાવ બગડ્યા કરે, પછી પહેલાંને આપણી માટે અભાવ થાય, એ ડખાથી કથળી જાય છે વાતાવરણ, એ નથી લાવવું આપણે. એટલે આ ડખા જુઓ આપણે, ભાઈ લોનમાં એ ડખા કરતા હોઈએ છીએ પોતાની જ પ્રકૃતિને, કે મને આ નથી જ ગમતું, હું આવું કરું જ નહીં, તે ડખો. દાદા શું કહે છે, સિમ્પલ ડિઝાઇન બતાડે છે, બીડી પીએ છે, સિગરેટ પીએ છે, તો કે એ પ્રકૃતિ પીએ છે. તમે એમ ના કે પીવી જાઓ, કશો વાંધો નહીં, પીજો, તે ડખો કહેવાય. કેમ પીએ છે, બંધ કરી દે, એ ડખો. કારણ પરસત્તામાં દખલ કરીએ છીએ, ભાઈ નથી કરી શકવાની સત્તા, એને આપણે કહીએ તું ના કરીશ, તે ડખો, અને તારે કરવું જ જોઈએ, તે ડખો. અમે શું શીખવાડીએ, કે જેટલી વાર પીવાય એટલી વાર તું પસ્તાવો લેતો જજે, કારણ પીવાય જાય છે, પોતે કરતો નથી, એટલે પીવાય જાય એટલી વાર તું પસ્તાવો લેજે, ફરી ના થાય, આવું ના હોવું જોઈએ એવું નક્કી કરતો જજે. એના હાથમાં જે સત્તા છે, એ વર્તન એ સત્તા વ્યવસ્થિતની છે, અને સમજણ એ સત્તા પોતાની છે. દાદા કે અમે સમજણ એને આપી દઈએ કે જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવો લેજે, ફરી ના થાય એવું નક્કી કરજે,
અને થઈ જાય છે પ્રકૃતિનો, અને જે પ્રકૃતિમાં થઈ જાય છે એને કહેવાય, કહીએ આપણે તું ના કરીશ તે ડખો કહેવાય, તું કેમ નથી કરતો એ ડખો કહેવાય. કારણ કે કરી શકવું એ પરસત્તામાં છે, અને પરસત્તામાં દખલ કરવી એને ડખો કહેવાય છે. આપણે જ્ઞાન ચરણવિધિમાં વાક્ય આવે છે, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. પર એટલે આત્માથી જુદા છે અને આત્માની સત્તામાં નથી, વ્યવસ્થિતની સત્તામાં છે. અને વ્યવસ્થિત સત્તામાં પછી આપણે કહીએ તું કર એ ડખો કહેવાય, તું નહીં કરવાનું તારે આવું એ ડખો કહેવાય, અથવા હું જ કરીશ કોઈને નહીં કરવા દઉં તે ડખો, મારે કરવું જ નથી તે ડખો. શું થાય છે જોવું એ જ્ઞાન છે, અને આ નથી કરવું ને કરવું છે ડખો કહેવાય છે. હવે ડખો થઈ જશે, થઈ જશે ને તે આપણે પ્રકૃતિમાં ઘાલીએ છીએ, આપણે કરવો ના જોઈએ. એ પાછલું જ્ઞાનના આધારે ડખો થઈ જાય, આજે આપણે જાણો કે આ ડખો ના કરવો જોઈએ, તો એ આજનું જ્ઞાન આપણને ચેતવશે આ ડખો કરવા જેવો નહોતો થઈ ગયો, તો પછી એ જાગૃતિ કહેવાય. અને એમ કરતાં કરતાં પાછલા ડખાના ભરેલા માલ ઓછા થતા જશે, ડખા વગરની સ્થિતિ પ્રાપ્ત કરીશું. એટલે જ્ઞાનની પ્રગતિ, દાદા સરસ કહે છે કે જ્ઞાનની પ્રગતિ પૂછે છે દાદા કોને કહેવાય, તો કે આ જેટલા ડખા બંધ થાય ને કોઈની બાબતોમાં કે પોતાની ફાઇલ વનની બાબતોમાં, એટલું જ્ઞાનની પ્રગતિ થઈ કહેવાય. એટલે આપણે આ ઓળખો આજે ઓળખીશું ને તો ઓછા થશે. તેવું ક્યાં ક્યાં આપણે હલાવી નાખીએ છીએ, સામાન ડિસ્ટર્બ કરી નાખીએ છીએ, આ ડખા કરીએ છીએ, જોઈએ તો ખરા. અને પછી પોતાની બાબતમાં કે કોઈનામાં ને પોતાનામાં ક્યાં ક્યાં ડખા કરીએ છીએ આપણે સામાયિકમાં જોઈશું. આ બધાને સમજાય છે ને, છેલ્લા 4-6 મહિનાથી ડખાની વાતો બહુ નીકળી છે, ગુરુ પૂર્ણિમાના નિમિત્તે, પછી આપણા સત્સંગના નિમિત્તે, તે ઘણા બધા આપણે એને કે વાતો મળી છે. તો હવે આપણે સામાયિકમાં જોઈએ આપણે ક્યાં ક્યાં ડખા થાય છે. મને આ ફાવે, મને આ ના ફાવે, બધા ડખા, મને આવું જ જોઈએ, હું આવું ચલાવું જ નહીં, એ ડખા. આ ગાડી ચલાવતા હોય તો બોલ્યા વગર એ રેડ સિગ્નલે ઊભી રાખો ઊભી રાખો, એટલે ભાઈ ચલાવનારાને સત્તા છે જ, એને ખબર જ છે કેવી રીતે કરવું. આ ડખા થઈ જાય, જે બાબતમાં આપણે જાણીએ છીએ ને તે બાબતમાં ડખો થઈ જ જાય. ના જાણતો હોય ને, પેલો કોમ્પ્યુટર રિપેરવાળા આવ્યો એને આમ જોયા જ કરે, હા સાહેબ ચાબા આપું કે, હા જલ્દી પતાવી દેજો, હા બેસો બેસો થાય છે, એમાં અક્ષરે ના બોલે કારણ ખબર જ નથી પડતી ને. અને પેલી કઢી બનાવતી અમે ડખો કર્યા કરીને, અને તે શું નાખ્યું, આ રાઈ નહીં નાખો ને જીરું, અમારા ઘરમાં તો જીરું જ ફાવે જ બધાને, અને ઘીનો વઘાર કરવાનો ને તેલનું નહીં કરવાનું ને આટલું ઉકાળવાનું, ડખા કર્યા વગર રહી જ ના શકે. જે આવડે છે એમાં ભૂલ કાઢવી એમ ડખા, જેને જે આવડે તો એ પ્રમાણે ચાલવા દો ને, એની પ્રકૃતિ પ્રમાણે કરી રહ્યા છે એમાં ભૂલો કાઢવી એ ડખો બધો. ક્યાં ક્યાં ડખા થાય છે જોઈએ આપણે. ના પેલા બેન કહે છે ને છોકરો હાઈપર છે તો મારી ભૂલ, તું જલ્દી કર ડખો થઈ જાય, આ નથી ધીમા છે તો તું આવી છે ને તેવી છે, એ ડખા. બીજાની ભૂલ કાઢવી ડખો, એટલે શું ખો ડ કાઢવી એ નામ ડખા. ભૂલ જાણે ભૂલ કાઢો છો, એટલે દાદા કહે છે અમને જગત નિર્દોષ દેખાય છે અને આપણે ભૂલ કાઢ્યા જ કરીએ છીએ. એટલે ત્યાં ત્યાં પાછા ફરીએ આપણે, સરસ ઉપયોગપૂર્વક સામાયિક કરીએ અને આ બધું ચેક કરો. આપણે આવું સરસ વિજ્ઞાન છે, આમાંથી જેટલા બહાર નીકળીશું એટલો આનંદ વધતો જશે, અનુભવ વધતા જશે આપણા. ચાલો તો વિધિ કરીએ, સામાયિકમાં જોઈશું પછી. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક ફાઇલ વનની પ્રકૃતિમાં વ્યવસ્થિત પ્રમાણે જે જે કાર્યો થઈ રહ્યા છે તેમાં ગમો અણગમો રાખીને ડખા થાય છે તે સામાયિકમાં જોવાની શક્તિ આપો. કોઈની બાબતમાં એની પ્રકૃતિ પ્રમાણે એ કાર્યો કરતો હોય તેમાં ભૂલો કાઢીને પોતાથી જે ડખા થાય છે એ સામાયિકમાં જોવાની શક્તિઓ આપો. જ્યાં જ્યાં ડખા ઊભા થાય ત્યાં જ્ઞાને કરીને જાગૃતિ રહે, જુદાપણાની જાગૃતિ રાખો, આવો ડખો ક્યારેય ના હોજો,
એવી જાગૃતિ રાખો, એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. અબજાન દુઃખ આપો, દોષ જોવા, નેગેટિવ બધું ડખો જ કહેવાય છે. સરસ રીતે સૂક્ષ્મતાએ ઉતરીએ અને આપણે નિશ્ચય કરીએ કે આ ડખા વગરની સ્થિતિ જે મહાત્માને શોભે એવી સ્થિતિમાં આપણે પહોંચીએ, દાદાનો જબરજસ્ત રાજીપો ઉતરે, કૃપાપાત્ર થઈએ આપણે.